નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 લેક્ચર 11 વિષય સાયન્સ ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 10 ની અંદર આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે ભણ્યા. લેક્ચર અંદર 11 ની અંદર આપણે વિઘટન પ્રક્રિયા વિશે ભણીશું. તો ચલો વિઘટન પ્રક્રિયાની સૌપ્રથમ આપણે જોઈએ વ્યાખ્યા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા કેટલો હોય, એક જ હોય, અને એની અંદર નિપજો કેટલી મળે, બે કાં તો બે થી વધારે. ઓકે, એ જુઓ વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને, આ ખાસ યાદ રાખજો, પ્રક્રિયક કેટલો હોય, એક જ હોય, એટલે એક પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ નિપજ બને તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, વિઘટન પ્રક્રિયા. ઓકે, એટલે કોઈ એક પદાર્થ હોય એમાંથી ફૂકડા થાય, એનું વિઘટન થાય, એટલે નિપજ બે કાં તો બે થી વધારે મળે તેને શું કહેવામાં આવે છે, વિઘટન પ્રક્રિયા. હવે આ જે પ્રક્રિયા છે એ સહયોગીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. તો કેવી રીતે, જુઓ વિદ્યાર્થી મિત્રો, સહયોગીકરણ એટલે સંયોજાવું, એટલે કે ભેગું થવું. ઓકે, સહયોગીકરણમાં પ્રક્રિયકો કેટલા હતા, બે પ્રક્રિયકો હતા, અને નિપજ કેટલી બનતી હતી, એક જ. ઓકે, ધારો કે અહીં એક પ્રક્રિયક છે, બીજો પ્રક્રિયક બી છે, અને નિપજ શું બને છે, સી. નિપજ એક જ છે. ઓકે, એટલે અહીં બે પ્રક્રિયકો છે અને નિપજ એક બને છે. આ છે સહયોગીકરણ જે આપણે આગળ ભણી ચૂક્યા. ઓકે, વિઘટન પ્રક્રિયામાં શું છે, એક જ પ્રક્રિયક છે. ધારો કે એ પ્રક્રિયક એ છે, એનું વિઘટન થશે. ઓકે, એનું વિઘટન ઉષ્મા દ્વારા થાય, કાં તો વિદ્યુત દ્વારા થાય, કાં તો સૂર્યપ્રકાશ દ્વારા થાય, એનું શું થાય, ટુકડા થાય, વિઘટન થાય. એટલે કોઈ એક પદાર્થ હશે, એનું વિઘટન થશે, અને નિપજ બી વત્તા સી, એટલે બી ધારો કે કોઈ એક નિપજ છે, સી ધારો કે કોઈ એક નિપજ છે, એટલે પ્રક્રિયા એક જ છે. જ્યારે નિપજ એ બે કરતા વધુ પણ હોઈ શકે, બે પણ હોઈ શકે. ઓકે, એટલે નિપજ વધુ મળે, પ્રક્રિયા એક જ હોય, એ શું કહેવામાં આવે છે, વિઘટન પ્રક્રિયા. ઓકે, એટલે સહયોગીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. સહયોગીકરણમાં બે પ્રક્રિયક છે, જ્યારે વિઘટનમાં પ્રક્રિયક એક જ છે. ઓકે, સહયોગીકરણમાં નિપજ એક મળે છે, જ્યારે વિઘટનની અંદર નિપજ બે કાં તો બે થી વધુ પણ મળી શકે. ઓકે, એટલે સહયોગીકરણથી વિઘટનની પ્રક્રિયા કેવી છે, વિરુદ્ધ પ્રક્રિયા છે. હવે તેના મુખ્ય ત્રણ પ્રકાર છે વિઘટનની પ્રક્રિયાના. ઓકે, ત્રણ પ્રકાર કયા કયા છે, એક તો છે ઉષ્મીય વિઘટન, બીજું છે વિદ્યુત વિઘટન, અને ત્રીજું છે સૂર્યપ્રકાશ વિઘટન. સૌ પ્રથમ જુઓ ઉષ્મીય વિઘટન. હવે ઉષ્મીય વિઘટનની અંદર, ચોપડીની અંદર ત્રણ ઉદાહરણ આપેલા છે. એક તો અહીં આપણે અહીં જોવાનું છે, ફર્સ્ટ છે FeSO4, એનું વિઘટન જોવાનું છે ઉષ્મા દ્વારા. બીજું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. ઓકે, આનું વિઘટન કરવાનું છે ઉષ્મા દ્વારા. ને ત્રીજું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટ PbNO3 2. આ ત્રણે ઉદાહરણ ઉષ્મીય વિઘટનની અંદર આવશે. ને બોર્ડની એક્ઝામની અંદર જો 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ઉષ્મીય વિઘટન સમજાવો, તો તમારે ત્રણેય પ્રવૃત્તિ ટૂંકમાં સમજાવવાની. ઓકે, બીજું છે વિદ્યુત વિઘટન. વિદ્યુત વિઘટનની અંદર ચોપડીની અંદર ઉદાહરણ આપ્યું છે H2O, એટલે કે પાણીનું વિઘટન કરવાનું છે. કોના દ્વારા, વિદ્યુત પ્રવાહ દ્વારા, એટલે થશે વિદ્યુત વિઘટન. એટલે આની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને શું થશે, છૂટા પડશે. ત્રીજું છે સૂર્યપ્રકાશ વિઘટન. સૂર્યપ્રકાશની અંદર તમારે બે ઉદાહરણ આપેલા છે, AgBr સિલ્વર બ્રોમાઇડ, અને બીજું છે AgCl. ઓકે, બે ઉદાહરણ આપેલા છે, સિલ્વર બ્રોમાઇડ, Ag એટલે સિલ્વર, બીજું ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઇડ. ઓકે, એટલે આ ત્રણે પ્રવૃત્તિઓ તમારે વિઘટનની અંદર ભણવાની છે. તો ફર્સ્ટ જોઈએ ઉષ્મીય વિઘટન. ઓકે, ઉષ્મીય વિઘટનના ત્રણ ઉદાહરણ છે. એમાં ફર્સ્ટ FeSO4 ઉદાહરણ જે છે આપણે અહીં બાજુમાં લીધું છે. તો ફર્સ્ટ જુઓ, પહેલા તો ઉષ્મીય વિઘટન, તમે વિઘટનની વ્યાખ્યા અહીં જોઈ લીધી. ઓકે, કે પ્રક્રિયક શું હોય, એક જ હોય, અને નિપજ બે હોય કાં તો બે થી વધારે હોય. અહીં શબ્દ વધારાનો છે ઉષ્મીય. ઉષ્મીય એટલે કે અહીં વિઘટન થશે, પરંતુ કોના દ્વારા થશે, ઉષ્મા દ્વારા થશે.
એટલે આને શું કહેવાય ઉષ્મીય વિઘટન. તો જુઓ વ્યાખ્યા, જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકને ઉષ્મા આપવાથી, ઉષ્મીય વિઘટન છે માટે ઉષ્મા આપવાથી બે કે તેથી વધુ નિપજ બને તેવા વિઘટનને શું કહેવામાં આવે છે, ઉષ્મીય વિઘટન. ઓકે, તો આની અંદર ત્રણ ઉદાહરણ છે. એમાં ફર્સ્ટ ઉદાહરણ જોઈએ, ઉદાહરણ એક. ઉદાહરણ એક ની અંદર પ્રવૃત્તિ આપેલી છે, ચોપડીની અંદર આપેલું છે પ્રવૃત્તિ 1.5. ઓકે, તો જુઓ એ પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે, ચાર સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ ની અંદર એક કસ નળીમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. ઓકે, અહીં આપણે ફેરસ સલ્ફેટ લીધો છે, અહીં છે ફેરસ સલ્ફેટ, એનું સૂત્ર છે FeSO4 × 7H2O. સેકન્ડ છે ફેરસ સલ્ફેટ નો રંગ નોંધો, જ્યારે આપણે પ્રવૃત્તિ કરીશું ત્યારે એનો રંગ નોંધીશું, એટલે એનો રંગ કેવો હશે, આછો લીલો. ત્રીજું છે કસ નળીને બર્નર પર ગરમ કરો, પછી એને ગરમ કરવાની છે. અને ચાર, ગરમ કર્યા બાદ રંગ અને વાસનું અવલોકન કરો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ શરૂઆત કરીએ. શું કરવાનું છે, ફેરસ સલ્ફેટ લેવાનું છે. ફેરસ સલ્ફેટ નો રંગ કેવો છે, આછો લીલો છે. જો તમારી પાસે બર્નર ના હોય તો તમે મીણબત્તીથી પણ પ્રયોગ કરી શકો છો. જુઓ ફેરસ સલ્ફેટ લીધો છે, એનો રંગ તમને દેખાતો હશે આછો લીલો છે. ઓકે, એક કસનળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લીધો, ફેરસ સલ્ફેટ નો રંગ કેવો છે, આછો લીલો છે. હવે શું કરવાનું છે, કસનળીને બર્નર પર ગરમ કરવાની છે. જો બર્નર ના હોય તો તમે મીણબત્તી પર પણ ગરમ કરી શકો છો. હવે ગરમ કર્યા બાદ તમારે રંગ અને વાસ એ બંને શું કરવાનું છે, અવલોકન કરવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાની અંદર ધીરે ધીરે પાણી મુક્ત થશે, તો પાણીના ટીપા તમે અહીં ટેસ્ટ ઉપર અલગથી જોવા મળશે, કારણ કે આ જે છે એ સ્પટિક છે, એટલે જે સ્પટિક હોય એ શુષ્ક હોતા નથી, એની સાથે પાણી ભેળવેલ હોય છે, પરંતુ એ દેખાતું હોતું નથી. અહીં આપણે ગરમ કરીશું એટલે પાણી છૂટું પડશે, એ તમને અહીં દેખાશે. અહીં ટેસ્ટ ઉપર પાણીના ટીપા બાજરા દેખાશે થોડી વારમાં. જ્યોતને કારણે બ્લેક થઈ ગયું છે, આપણે તેને સાફ કરી દઈએ. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, એ પાણીના ટીપા બાજરા દેખાશે, એનો મતલબ એમ કે ફેરસ સલ્ફેટ, એનું સૂત્ર છે FeSO4 × 7H2O. ઓકે, FeSO4 ફેરસ સલ્ફેટ × 7H2O, એટલે કે એની સાથે પાણીના 7 અણુઓ જોડાયેલા છે, પરંતુ એ તમને દેખાતા નથી, પરંતુ જ્યારે તમે ગરમ કરો ત્યારે એની પાણી એ શું થશે, છૂટું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
જુઓ આ પ્રક્રિયા સમીકરણની અંદર જુઓ તમે કે અહીં ફેરસ સલ્ફેટને શું કરી તમે ઉષ્મા આપી ઓકે તમે મીણબત્તી દ્વારા ગરમ કરી તો શું બન્યું ફેરિક ઓક્સાઇડ આ જે તમને દેખાય છે કયો રંગ દેખાય છે કથ્થાઈ જેવો દેખાય છે ઓકે આ જે રંગ છે એ શું છે ફેરિક ઓક્સાઇડ Fe2O3 નહીં આથી જે વાસ સ્મેલ આવતી તે કોની હતી સલ્ફરને પડવાથી વાસ આવે છે એટલે અહીં બે વાયુ મુક્ત થશે SO2 અને SO3 એ બંને વાયુઓ છે જ્યારે Fe2O3 ફેરિક ઓક્સાઇડ એ અહીં તમને S એટલે કે અહીં તમને ઘન સ્વરૂપે જોવા મળે છે એટલે કલર પરિવર્તન જોઈએ તો શરૂઆતનો અંદર કયો રંગ હતો તો આછો લીલો હતો પ્રક્રિય થયા બાદ પાણી દૂર થવાથી આનો રંગ કેવો થઈ ગયો કથ્થાઈ રંગ ઓકે લાલાશ પડતો કથ્થાઈ રંગ તમને અહીં જોવા મળે છે તો જુઓ પ્રક્રિયા સમીકરણ પ્રક્રિયા સમીકરણ ફેરસ સલ્ફેટ લીધો ઓકે તમે શું લીધું ફેરસ સલ્ફેટ ઉષ્મા એટલે કે તમે અહીં મીણબત્તી પર તેને ઉષ્મા આપી શું બન્યું ફેરિક ઓક્સાઇડ Fe2O3 અહીં તમે જે જુઓ છો કથ્થાઈ રંગનું એ શું છે Fe2O3 છે અને અહીંયાથી જે વાસ આવતી હતી એ કોને આવતી હતી સલ્ફરને બળવાથી એટલે SO2 અને SO3 એટલે અહીં એક જ પદાર્થ છે ફેરસ સલ્ફેટ ઓકે એનું વિઘટન થયું કેટલી નિપજ મળી 1, 2 અને 3 નિપજ મળે છે એટલે આ પ્રક્રિયા થઈ વિઘટન વિઘટનની વ્યાખ્યામાં જોયું હતું કે પ્રક્રિયા કેટલો હોય એક પ્રક્રિયક એટલે એક પ્રક્રિયક છે FeSO4 નિપજ કેટલી બને વધુ નિપજ ઓકે એટલે વધુ નિપજની અંદર અહીં તમે ત્રણ જોવા મળી એક Fe2O3 બીજું છે SO2 અને ત્રીજું છે SO3 ઓકે તો ફેરસ સલ્ફેટ ઉષ્મા આપવાથી ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં શું થાય છે વિઘટિત થાય છે ચલો અવલોકન જોઈએ તો તમે જે પ્રવૃત્તિ કરી એની અંદર તમે શું અવલોકન કર્યું તો જુઓ ફેરસ સલ્ફેટ એનું સૂત્ર છે Fe2O4 × 7H2O ને ગરમ કરતા તેમાંથી શું થાય છે પાણી દૂર થાય છે અહીં તમે જોયું કે પાણીના ટીપા જોવા મળે છે પાણી દૂર થાય છે અને લાલાશ પડતો કયો રંગ કથ્થાઈ રંગ કથ્થાઈ રંગનો શું બને છે ફેરિક ઓક્સાઇડ બને છે અને ખરાબ વાસ ધરાવતા બે વાયુ કયા SO2 અને SO3 વાયુ છૂટો પડે છે એટલે આ પ્રવૃત્તિમાં તમે અવલોકન કર્યું કે Fe2O4 × 7H2O ને ગરમ કરતા શું બને છે Fe2O3 ઓકે કથ્થાઈ રંગનો મળે છે અને બે વાયુ SO2 અને SO3 એ વાયુ શું થાય છે છૂટા પડે છે હવે નિર્ણય નિર્ણયમાં તમે કહી શકો કે આ કેવી રીતે વિઘટન પ્રક્રિયા છે તો જુઓ અહીં એક જ પ્રક્રિયક કયો છે FeSO4 ફેરસ સલ્ફેટ છે તેને શું કર્યું આપણે ઉષ્મા આપી એટલે ઉષ્મા દ્વારા તે શું થશે તૂટશે કેટલી નિપજ મળશે 3 એક ફેરિક ઓક્સાઇડ Fe2O3 બીજી નિપજ સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 ત્રીજી નિપજ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO3 ઓકે અહીં આ જે છે ફેરિક ઓક્સાઇડ એ ઘન સ્વરૂપમાં છે એટલે S SO2 વાયુ છે અને નીચે G અને SO3 પણ વાયુ છે એટલે શું લખ્યું છે નીચે G એટલે ત્રણેય નિપજ બનતી હોવાથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા ઓકે વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લો વિઘટન પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક હશે અને એક જે પ્રક્રિયક હશે તૂટશે અને નિપજ કેવી બનશે 2 કાં તો 2 થી વધારે એના 3 પ્રકાર છે ઉષ્મીય વિઘટન પછી બીજું છે વિદ્યુત વિઘટન અને ત્રીજું છે સૂર્યપ્રકાશ ફર્સ્ટ ઉષ્મીય વિઘટન એટલે ઉષ્મા દ્વારા વિઘટન થાય એનું પહેલું ઉદાહરણ છે FeSO4 એટલે પ્રવૃત્તિ 1.5 ની અંદર ફેરસ સલ્ફેટને શું કરવાનું છે ગરમ કરવાનું છે એટલે શું બનશે ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ 3 નિપજ મળશે ઓકે અહીં પાણી દૂર થશે અને જે લીલો રંગ હતો એ સામાં પરિવર્તિત થશે કથ્થાઈ રંગની અંદર એટલે નિર્ણયમાં તમે કહી શકો કે પ્રક્રિયક એક હતો અને નિપજ કેટલી મળી 1, 2 અને 3 તો ચલો વિદ્યાર્થી મિત્રો લેક્ચર 11 આપણે અહીં ભણ્યા લેક્ચર 12 ની અંદર આગળની જે પ્રવૃત્તિ છે કેલ્શિયમ કાર્બોનેટ અહીં જે છે કેલ્શિયમ કાર્બોનેટ એ આપણે ભણીશું